લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતાનો અમલ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મૌલાનાનું નામ મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી ટીમોલ છે અને તે સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામમાં આવેલ સ્વાગત રેસીડેન્સીમાં પરિવાર સાથે રહે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોક બજાર ભરીમાતા ફૂલવાડી ખાતેથી આઈકરા એપાર્ટમેન્ટ પાસેથી ઇસમની ધરપકડ કરી છે. જ્યારે મૌલાનાની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે તે લસકાણ અને ડાયમંડનગરમાં ધાગા કટિંગની ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરે છે. આ ઉપરાંત મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું જ્ઞાન પણ ખાનગી રીતે આપે છે. મૌલાનાની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના ડોગર તેમજ નેપાળ શહેરના ઇસમ સાથે થયો હતો. આ બંને ઇસમો મૌલાનાનો સંપર્ક વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હતા અને ભારતમાં હિન્દુવાડી સંગઠનો દ્વારા જે નિવેદનો આપવામાં આવતા હતા તેવા નેતાઓને સીધા કરવાની જરૂર છે તેવી ઉશ્કેરણીજનક વાતો કરીને મૌલવીને હિન્દુવાદી સંગઠનના અગ્રણીઓને ધમકી આપવાનું કહેતા હતા. એટલા માટે જ મૌલવી દ્વારા ઇન્ટરનેશનલ સિમ કાર્ડ ગેરકાયદેસર રીતે મેળવીને મોબાઈલમાં વોટ્સએપ બિઝનેસ એક્ટિવ કરી તે હિન્દુવાદી નેતાઓને ધમકી આપતો હતો. સુરતના સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મૌલવી દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત હૈદરાબાદના હિન્દુ નેતા રાજાસિંહ તેમજ સુદર્શન ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ અને નુપુર શર્માને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું આ ઇસમો રચતા હતા. તો મૌલાનાના મોબાઈલમાંથી જે ચેટ મળી આવી છે તેમાં પોલીસને જાણવા મળ્યું છે કે ઉપદેશ રાણાને મારી નાખવા માટે પાકિસ્તાનથી ગન મંગાવવા માટેનો સોદો થઈ રહ્યો હતો અને પાકિસ્તાનથી જલ્દી મોકલવામાં આવે તેવી વાત મૌલાના દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ઘટનાને અંજામ આપવા માટે 1 કરોડ રૂપિયા પણ કોઈને આપવાની વાત કરવામાં આવતી હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. તો અન્ય તપાસ એજન્સીઓની પણ મદદ સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે. સુરતમાં આ મૌલાના કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને ઝડપી પાડ્યો હતો. આરોપી મોહમ્મદ સોહેલ બે કોમ વચ્ચે કોમી વેમનસ્ય ફેલાવવાના ઈરાદે પોતાના ગ્રુપમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત દેશના રાષ્ટ્રધ્વજના ફોટામાં છેડછાડ કરી તેમજ હિન્દુ ધર્મ બાબતે કરેલ પોસ્ટ કે વિડીયો પર અભદ્ર કરતો હતો. ઉપરાંત 6 ડિસેમ્બરે બ્લેક ડે અંગેના કમેન્ટના ફોટાઓ તથા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો બીભત્સ રીતે મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં પોતાના ગ્રુપમાં પોસ્ટ કરતો હતો. આ ઉપરાંત તેને વિદેશી હેન્ડલર પાસેથી હથિયારો પણ મંગાવ્યા હતા, જેમાં પાકિસ્તાન, વિયેતનામ, ઇન્ડોનેશિયા, કઝાકિસ્તાન અને લાઓસ સહિતના દેશના લોકોના સંપર્કમાં મૌલાના હતા. તો પોલીસ દ્વારા મૌલાનાની ધરપકડ કરી તેની પાસેથી એક મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મોબાઈલમાં પોલીસ દ્વારા અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે થતો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તો પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ મૌલાના અન્ય દેશોના લોકો સાથે ફોરવર્ડ ભાષામાં વાત કરતો હતો અને સુરતના ઉપદેશનું નામ તેમણે ઢક્કન રાખ્યું હતું અને આ ઢક્કન નામથી જ તેઓ વાતચીત કરતા હતા જેથી કોઈને શંકા ન જાય. આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ પકડાઈ ન જાય એટલા માટે લૂડો જેવી ગેમ કે ચેટિંગનું ઓપ્શન આવતું હોય છે તેમાં ગેમમાં રમવાના બહાને આ તમામ ઇસમો ભેગા થતા હતા અને ત્યારબાદ કઈ રીતે ઘટનાને અંજામ આપવો તેની વાતચીત કરતા હતા. હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ માટે અલગ અલગ એજન્સીઓની મદદ પણ સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે. પોલીસની તપાસ દરમિયાન કોઈ આતંકવાદી સંગઠનનું નામ આવે તો પણ નવાઈ નહીં. આજે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે, મૌલવી સોહેલ અબુબકર ટીમોલ જેના ઉંમર 27 વર્ષ છે એના ડિટેન કર્યા. એક બાતમી હતી કે કોઈ ઇન્ટરનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ અમે પૂરી જો ચેટિંગ છે એની કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જોયા અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ
કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર, નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાઓસના હેન્ડલર નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાન્સ મારી નાખવાની ધમકી આપવાના બી આ કૃત કરેલા છે એવું પણ એમાંથી આપણે એને પ્રૂફ મળે. અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારની ધમકીઓના આપવામાં આવી. અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોઈએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોઈએ અને હૈદરાબાદની હિન્દુવાદી આપણા એમએલએ છે રાજાસિંહજી જોઈએ. આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે ભાઈ તો આ ડિટેલ પછી જોઈએ. આ જો કઠોર ગામનો વતની છે અહીંયા આપણે એક ફેક્ટરીમાં જોઈએ લસકાણા ડાયમંડનગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે. સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જોઈએ ધાર્મિક શિક્ષા પણ આપે છે એનાથી બી કમાઈ કરતા હોય છે. અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જોઈએ અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણે કરવાની જરૂર છે. તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકો નવર ધમકી આપેલ છે ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલુ છે. અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાય આ પ્રકારને બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે. એના હિસાબથી જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનાઓ દાખલ કરે છે જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે. અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોને બીજા કોણ કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા આ દિશામાં જો તપાસ થવાની છે.